પંજાબ માં નોકરી ના બહાને પોલીસ અધિકારીએ કર્યો રેપ. ફ્રેન્ચ ઓપન ડેનિયલ મેડવેએ ત્રીજા રાઉન્ડ માં પહોંચ્યો. મધ્યપ્રદેશ માં આશરે 3000 ડોક્ટર્સે આપ્યું રાજીનામું. આરબીઆઈ એ રેપો રેટ 4% પર યથાવત રાખ્યો. યુએસ કમલા હેરિસે મોદીને વેક્સિન સપ્લાયનું આપ્યું વચન. કોનવે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ પ્રવેશે બેવડી સદી ફટકારી. ફ્રેન્ચ ઓપન ટોપ સીડેડ એસ બાર્ટી ઇજાના લીધે બહાર. ઇઝરાયેલમાં નેપ્ટાલી નવા પીએમ બને તેવી શક્યતા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1.32 લાખ કેસ નોંધાયા. સાબરકાંઠામાંથી અત્યારે આપણને મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મેડિકલના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ. પ્રાંતિજના ગોપીનાથ કોમ્પ્લેક્સ ખાતે આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના મેડિકલના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ. 95,108 રૂપિયાની ઠગાઈ થતા બે અજાણ્યા મોબાઈલ માલિક સામે પોલીસ ફરિયાદ થઈ. વેપારી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા મોબાઈલ માલિક શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી. પ્રાંતિજ પોલીસે બે અજાણ્યા મોબાઈલ ધારકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અત્યારે આપણને મહત્વના સમાચાર સાબરકાંઠા જિલ્લામાંથી મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મેડિકલના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ. પ્રાંતિજના ગોપીનાથ કોમ્પ્લેક્સ ખાતે આવેલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના મેડિકલના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ. 95,108 રૂપિયાની ઠગાઈ થતા બે અજાણ્યા મોબાઈલ માલિક સામે પોલીસ ફરિયાદ થઈ. વેપારી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા મોબાઈલ માલિક શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી. પ્રાંતિજ પોલીસે બે અજાણ્યા મોબાઈલ ધારકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.